નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનકસર. ઓમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને દરેક વિડીયો જોવો બરોબર, એટલે એમાં થંબનું જે નિશાન છે એ તમારે ક્લિક કરવું. તો વાત કરી આજે 19 જૂન 2020 અને શુક્રવાર, ધોરણ છે 10 અને વિષય ગણિત. બીજું પ્રકરણ ચાલે છે બહુપદીઓ, જે આજે પૂર્ણ થઈ જશે. તો હવે 2.2 માં પહેલો દાખલો છે, એ કઈક આવો છે. નીચે દર્શાવેલ દ્વિઘાત સમીકરણના શૂન્ય મેળવો. શું મેળવવું છે? શૂન્ય મેળવો બરોબર. એમાં x² - 25 આ ટાઇટલ મેં લીધું છે, એનો દાખલો ચોપડીઓ આ છે, પણ બીજા બે મારી રીતે મેં મૂક્યા છે. x² - 25 તો હવે તમને ખ્યાલ છે આ બહુપદી છે આપણી બરોબર, એટલે કે p ઓફ x બરાબર x² - 25. હવે મેં એટલે જ તમને અવયવ શીખવાડ્યા. તો આ x² - 25 ના અવયવ ફાવે કે ન ફાવે? શું કરવાનું? બંને વચ્ચે ઓછા નિશાની, બંને નો વર્ગમૂળ નીકળી શકે. તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, આનું વર્ગમૂળ x ને 25 નું વર્ગમૂળ 5. એક વાર વત્તા એક વાર ઓછા, x + 5 અને x - 5 આવું થઈ ગયું. હવે પણ આપણે શું કીધું છે? શૂન્ય મેળવો. તો આ તો અવયવ હતા, પણ અહીંથી આગળ શું કરવાનું? એરો મારીને શૂન્ય મેળવવા માટે p ઓફ x બરાબર 0 લેતા. સમજાઈ ગયું? શૂન્ય મેળવવું હોય તો p ઓફ x બરાબર શું લેવાનું? 0. તો p ઓફ x એટલે શું છે આપણું? x + 5 અને x - 5 બરાબર શું થશે? 0. આનો જે જવાબ આવ્યો છે મૂકો p ઓફ x નો, કાં તો આની બરાબર x + 5 બરાબર 0 અથવા x - 5 બરાબર 0. વત્તા 5 આપણે જો હોય તો -5, -5 આપણે જો હોય તો -5, -5 આપણે જો હોય તો +5. આમ શૂન્ય કયા આવ્યા? આમ શૂન્ય કયા થાય? -5 અને 5. સમજણું? -5 અને 5 આવશે. જોજો એટલે પ્રેક્ટિસ પડે એટલે હજી આવો દાખલો લીધો. 4x² - 9 તો કે p ઓફ x બરાબર 4x² - 9. બંને નો વર્ગમૂળ નીકળી શકે, વચ્ચે ઓછા ની નિશાની, તો શાનો નિયમ લાગુ પડે? તફાવત. પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. 4x² - 2x, 9² - 3. એક વાર વત્તા એક વાર ઓછા, 2x + 3 અને 2x - 3 થઈ ગયા અવયવાના. તો શૂન્ય મેળવવા માટે શું? શૂન્ય મેળવવા માટે આવું ટાઈટલ લખવાનું. આ વચ્ચે છૂટું છૂટું રાખજો, આ થાય પછી એકાદી લીટી મૂકી દેવી. શૂન્ય મેળવવા માટે p ઓફ x બરાબર શું થાય? 0. કા તો આની બરાબર એટલે કે 2x - 3 અને 2x - 3 બરાબર 0. કા તો આની બરાબર 0 અથવા આની બરાબર એટલે કે 2x - 3 બરાબર 0 અથવા 2x - 3 બરાબર 0. હવે શું કરવાનું? તો કે પહેલા 2x ને સૂત્રનો કરતા કરો. તો -3 આ બાજુ આવે તો -3, x બરાબર -3 ના છેદમાં 2. એમાં 2x ને સૂત્રનો કરતા કરો, -3 આ બાજુ આવે તો -3, x બરાબર 3 ના છેદમાં 2. આમાં આના શૂન્ય કઈ આવ્યા? આમાં શૂન્ય -3/2 અને 3/2. સમજણું? ફાવશે? જોઈ લો જે આ દાખલો આપણે પછી ગણાવો, કેમ કે જગ્યા ન આવે. 2x² - x² - 2x - 8 તો આપણે શું કરવાનું? જવાબ કરીને p ઓફ x બરાબર x² - 2x - 8. તો આ 3 ની 4 આવી જ નહીં, 8 ના એવા ભાગલા પાડો કે 2 આવે. શું પડશે? 4 2 8. x² - 4 મોટી એટલે અવયવ શીખવાડે છે. હવે અવયવ આવે એટલે આવે -4x + 2, ઓછે વત્તે ઓછા 4 માંથી 2 જાય તો 2, -8. આ બે ની જોડી, આ બે ની જોડી
શું સામાન્ય દેખાય તો કે x શું રહેશે x ઓછા 4 એમાં વત્તા 2 x ઓછા 4 આ અને આ પણ સરખા થઈ ગયા તો શું રહેશે x વત્તા 2 થઈ ગયો હવે ઉડી ગયા પછી એકાદી લીટી મૂકી અને સરસ મજાનો એરો મારી દેવાનો કે શૂન્ય મેળવવા માટે દેખ્યું પાછો એકલા ધરીટી મૂકી અને તેથી p of x = 0 આમ લખવાનું p of x એનો જે જવાબ આવ્યો x - 4 અને x - 2 = 0 કાં તો x - 4 એની = 0 અથવા x - 2 એની = 0 ઓછા 4 આ બજો હોય તો કે -4 વત્તા 2 આ બજો હોય તો -2 આમાં શું આવે તો કે શૂન્ય 4 અને -2 આવશે સમજાણું આવડે કે નહીં આ ચોપડીનો 2.2 નો પહેલાનો પહેલો દાખલો હતો એની જેવો પ્રેક્ટિસ માટે પછી જો x² - x -30 એટલે કે 30 ના એવા ભાગલા પાડો કે જેથી મેં તમને બધા અવયવ શીખવાડ્યા છે એટલે હવે આમાં કોઈ પણ આવે આવડશે ને સિસ્ટમ ખાતે આ કરવાની p of x કરી તો લખાય x વર્ગ વત્તા x ઓછા 30 30 ના એવા ભાગલા પાડો કે 1 આવે તો કે 6 5 30 x વર્ગ વત્તા 6x ઓછા 5 વત્તે ઓછે ઓછા 6 5 1 ઓછા 30 આવીની જોડી આવીની જોડી શું સામાન્ય દેખાશે તો કે x x વત્તા 6 કાયનો દેખાય -5 x ઓછે ઓછે આ ઓછો છે -6 x -6 અને x -5 કરાય આગળ હું એક લીટી મૂકી સરસ શૂન્ય મેળવવા માટે p of x = 0 p of x એટલે x -6 અને x -5 = 0 કાતો x વત્તા 6 બરાબર 0 અથવા x ઓછા 5 બરાબર 0 વત્તા 6 બજાવે તો ઓછા 6 ઓછા 5 બજાવે તો વત્તા 5 આમ શૂન્ય ઓછા 6 અથવા 5 છે આવશે સમજી ગયું જોઈ લો જોઈ સ્ટાર્ટ 2.2 નો પહેલો દાખલો છે કે શૂન્ય મેળવો એમાં એનો છઠ્ઠો દાખલો 3x² - x - 4 મેં કીધું અવયવ તમને શીખવાડી દીધા એટલે હવે કઈ વાંધો જ ન હોય જવાબ કરી p of x = 3x² - x - 4 એટલે કે 4 તેરી 12 4 તેરી 12 ને ભાગલા પાડો કે જેથી કરીને 1 આવે તો બે આવશે એ જ પડશે 3x² 4 તેરી 12 મોટી સંખ્યા પહેલા -4x -3x ઓછે વત્તે ઓછા 4 - 3 જાય તો 1 -4 આબીની જોડી કાઈ ન દેખાય તો માત્ર x સામાન્ય 3x - 4 એમ આ બંને માંથી શું દેખાય વત્તા 1 3x - 4 3x - 4 અને x - 1 હવે શૂન્ય મેળવવા માટે શું કરવાનું શૂન્ય મેળવવા માટે p of x = 0 3x - 4 અને x - 1 = 0 કાં તો 3x - 4 = 0 અથવા x - 1 = 0 તો અહીં 3x ને સૂત્રમાં ભરતા કરો ઓછા 4 બજો તો - 4 x = 4 ના છેદમાં 3 એમ - 1 આ બજો તો - 1 આમ શૂન્ય કઈ આવી ગયા તો કે 4 તૃતીયાંશ અને અને અથવા જે લખો -1 છે આવશે એવો જ 2.1 નો છઠ્ઠો અને અહીંયા મેં ત્રીજો પછી લખ્યો કારણ કે આ થોડો સમજવા જેવો છે કારણ કે પદ ગોઠવેલા નથી એટલે મેં પાછળ લખ્યો તો p of x જવાબ કરી તમે મને કહો p of x પહેલા x વર્ગ વાળો કયું છે તો કે 6x વર્ગ પછી x વાળું કયું છે તો કે -7x અને પછી સંખ્યા -3 થાય
6 તેરી 18 ના એવા ભાગલા પાડો કે 7 આવે. કયા પડશે? જો x વર્ગ મળો પછી x વર્ગ, આ x વર્ગ મળો લખ્યું પછી x વર્ગ, એની આગળનું ચિહ્ન ઓછા હતું ઓછા અને ઓછા 6x વર્ગ બરોબર 9 2 18 એટલે 9 ને અહીંયા જે હોય ઓછા 9x વત્તા 2 તો ઓછે વત્તે ઓછા થશે 9 માંથી 2 જાય તો 7 ઓછા 3. આ બેની જોડી શું સામાન્ય દેખાશે? તો કે 6 નથી દેખાતા, તેનો ભાગ 3 2 6 અને 3 તેરી 9 આમ 3x સામાન્ય, તો બાકી શું વધ્યું રહેશે? 2x ઓછા 3 એમ કાઈ નો દેખાય તો વત્તા 1 2x ઓછા 3 2x ઓછા 3 અને 3x વત્તા 1 થઈ ગયું. શૂન્ય મેળવવા માટે p ઓફ x બરાબર શું લેતા? 0 લેતા. તો કે 2x ઓછા 3 અને 3x વત્તા 1 બરાબર 0, કાં તો 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0. 2x બરાબર ઓછા 3 આવો જોવે તો વત્તા 3, x બરાબર 3 ના છેદમાં 2, એમ 3x ના સૂત્રનો કરતા કરો વત્તા 1 આવો જોવે તો ઓછા 1, 1 ના છેદમાં 3. આમ શૂન્યો કયા કયા આવે? 3 ના છેદમાં 2 અને ઓછા 1 ના છેદમાં 3 બરોબર. આ 2.1 ના પહેલા દાખલાનો રકમ એમ છે કે શૂન્યો મેળવો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, જે મેં તમને પહેલા શીખવાડી દીધું હતું સહગુણકનો સંબંધ ચકાસતા બરોબર. એટલે આમાં ખાલી આપણે શૂન્યો જ મેળવ્યા છે. શું મેળવ્યા? શૂન્યો. સમજાવું આવશે? જોઈ લેજો. જો જો 2.1 નો ચોથો દાખલો. હવે આવો દાખલો ગણવાનો હોય પણ આ યુ વિન ટી જેવું આવે તો તમને એમ થાય કે આ પ્રકરણ બદલાઈ ગયું લાગે છે. ને આ દાખલા કાંઈ છે ને કાંઈ મૂંઝાવા જેવું નથી. તો પહેલા તો પી ઓફ યુ કહેવાય, જવાબ પી ઓફ યુ બરાબર 4 યુ નો વર્ગ વત્તા 8 યુ. તો તમને એમ થાય કે આ તો કયું છે? કાંઈ છે જ નહીં. તો કે પદ ઘટે છે, રકમ ખોટી છે એવું કાંઈ ન હોય. ખાલી સામાન્ય કાઢ્યું 4 યુ, 4 4 દેખાય તો 4 યુ સામાન્ય. તો શું મળ્યું રે? u વત્તા 4 દુને 8 2 વધે ને જો હવે આના શૂન્ય કરના પણ શૂન્ય મેળવવા માટે p ઓફ u બરાબર 0, u ની બહુપદી હોય તો p ઓફ u 4 u અને u વત્તા 2 બરાબર 0, કાં તો શું હોય 4 u આ જે કૌંસની પાસે એની બરાબર 0 હોય અથવા u વત્તા 2 બરાબર 0. મેં કીધું કે આ દાખલો ગણવાનો ન હોય પરંતુ ગણાને તે કહો કેવો થઈ ગયો છે કોને કહો. અને u બરાબર આ 4 ક્યાં જાય? 0 ના છેદમાં, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય શું મળે? 0. u બરાબર શું આવી ગયું? 0. આમ u બરાબર વત્તા 2 આવો જો તો ઓછા 2, આમ શૂન્ય શું આવશે? 0 અથવા ઓછા 2. હવે એની જેવો જ છે પાંચમો દાખલો p વર્ગ ઓછા 15. તો જવાબ કરી પહેલા તો આપણે p ઓફ હવે શું કહેવાય? t. એટલે આ આપણે x ની એટલી બધી ક્રી પાઈ કે આપણું કાગળ પટુ લાગે બરોબર. u a થી z થી કોઈ પણ આવી શકે, a આવે b આવે c આવે ગમે આવે, t નો વર્ગ ઓછા 15. ઓકે હવે આમ આમે કાટ થાય તો કે બે પૂર્ણ વર્ગ નથી આ નથી પણ એનું વર્ગમૂળ કાઢી નાખો નો એટલે તો શું પરાણે કાઢી નાખો ને પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ ટી વર્ગનું ટી અને 15 નો નીકળે વર્ગમૂળનો 15 એમ સમજાણો. જો 9 વત્તા 3 કાઢે 16 વત્તા 4 કાઢે 25 વત્તા 5 પણ 15 નથી નીકળતું તો શું નીકળશે? વર્ગમૂળ 15 ટી વત્તા વર્ગમૂળમાં 15 અને ટી ઓછા વર્ગમૂળમાં 15 થાય. આવું શું એરો મારીને શૂન્ય મેળવવા માટે p ઓફ t શું કહીશું? p ઓફ t બરાબર 0 એટલે કે t વત્તા વર્ગમૂળ 15 t ઓછા વર્ગમૂળ 15 બરાબર 0, કાં તો t વત્તા 15 બરાબર 0 છે અથવા t ઓછા વર્ગમૂળ 15 બરાબર 0. t વત્તા વર્ગમૂળ 15 આપણે જોયો તો ઓછા, t ઓછા આપણે જોયો તો વત્તા, આમાં શૂન્ય કયા આવશે? આમ શૂન્ય માઇનસ વર્ગમૂળ 15 અને
વર્ગમૂળ 15 મળે સમજાણો આવશે અહીં આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ હવે કાલે હું તમને વિજ્ઞાનનો વિડિયો આપીશ બરોબર પછી આપણે કંઈક નવું પ્રકરણ શરૂ કરીશું સમજાણો જોઈ લેજો